પ્રણામ. ઘણાને એમ છે કે આંબેલ તો કર્યા છે, પણ બધા આંબેલ ખાતામાં આજ સુધી ક્યારે ઘરે આંબેલ કર્યું નથી. તો કેવું થશે ઘરે આંબેલ, એ વિશે થોડીક પ્રેક્ટિકલ વાતો કરવી છે. અપેક્ષાએ આંબેલ ખાતા કરતાં ઘરે આંબેલ કરવું એ વધારે સહેલું અને સાતાદાયક છે. નોર્મલી 80% લોકો આંબેલ ખાતામાં ફક્ત 10-12 વસ્તુ જ વાપરતા હોય છે. આમ જોવા જઈએ તો ઘરના શ્રાવિકા બહેનો ઘરે આંબેલ કરાવે ને તો દરરોજના કામ કરતાં ઘણું ઓછું કામ કરવું પડે. જુઓ, ફ્રૂટ નહીં, શાકભાજી નહીં, શાકભાજી ધોવાના નહીં, શાકભાજી સમારવાના પણ નહીં, સાથે કોઈ પણ જાતનો વઘાર નહીં, અને 3 ટાઈમની જગ્યાએ ફક્ત 1 જ ટાઈમની રસોઈ. શ્રાવક ભાઈઓની વાત કરીએ તો ઘરે આંબેલ એટલે પોતાનું મેનુ પ્લસ ગરમા ગરમ ફૂલકા રોટલી મળે, અને કોઈ પણ વસ્તુ આવે એની રાહ જોવી ન પડે, જેથી જલ્દી અને મસ્તીથી આંબેલ થાય. સાથે ઘરના બાળકો જે લગભગ ક્યારે આંબેલ શાળામાં આવતા નથી, તેઓ પણ જો આપણે ઘરે આંબેલ કરીએ તો એકાદ બે આંબેલની વાનગી ચાખે, જેથી તેમનામાં આંબેલની ટેવ અને આંબેલના સંસ્કારો પડે. બાકી આ વખતે આંબેલ ન કરવાનું એક પણ બહાનું નથી. જેમ કે ઓફિસ છે, દુકાનમાં બહુ કામ છે, આંબેલ ખાતું દૂર છે, ગરમીમાં આંબેલ ખાતે જવાનો કંટાળો આવે છે, કે પછી આંબેલ ખાતામાં લાઈન બહુ હોય છે, કે છોકરાઓની એક્ઝામ છે, આવું એક પણ કારણ નથી. એટલે દર વખત કરતાં આ વખતે આંબેલની ઓળી માટે સૌથી વધારે અનુકૂળતા છે. આવી રહી છે નવપતજીની શાશ્વતી ઓળી. નવપદની આરાધના એટલે માલામાલ થઈ જવાની માસ્ટર કી. નવપદની આરાધના એટલે નવનિધાનના સ્વામિત્વની પ્રાપ્તિ. નવપદ એ રિયલ બેંક બેલેન્સ છે. નવપદ એ સાચો જ્વેલરી સેટ છે. નવપદ એ ઓરિજિનલ એસેટ છે. આ નવપદની ઓળી એટલે આંબેલની આરાધના. સર્વતપમાં શ્રેષ્ઠ મંગલ એટલે આંબેલ તપ. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લગભગ બધા જ આંબેલ ખાતા માંગલિક છે, ત્યારે આ સાધનાને ઘરે આંબેલ કરવા દ્વારા જીવંત રાખવાની છે. આંબેલ ખાતામાં આજ સુધી આ તપયાત્રા સંપન્ન થઈ છે, પણ ઘરે ઘરે મંગલનું સર્જન થાય, અનિષ્ટનું વિસર્જન થાય, તેથી ઘરેથી જ આંબેલ કરવા દ્વારા અણમોલ લાભ પ્રાપ્ત કરીએ. ઘરેથી કેવી રીતે કરવું ના ડર, બીક, ચિંતા બધું જ છોડી આવો, શરૂ કરીએ આવતીકાલથી નવપતજીની આરાધના. અપેક્ષાએ પર્યુષણ કરતા પણ મોટા દિવસો એટલે શાશ્વતી નવપતજીની આંબેલની ઓળી. વિશ્વભરમાં જ્યારે કોરોના નામની મહામારી ફેલાય છે, ત્યારે પરિવાર, સંઘ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ માટે માંગલિક અને વિઘ્નહર આંબેલ કરીએ. ચાલો મહામારીના કારણે સાવ ખોરવાઈ પડેલી આંબેલની સામૂહિક વ્યવસ્થાને સ્વયંભૂ સહકાર આપીએ. ચાલો રસનેન્દ્રિય અને વિષય કષાયને શાંત કરીએ. ચાલો આત્મા અને શરીરના સુંદર સ્વાસ્થ્ય માટે આંબેલ કરીએ. ચાલો પ્રત્યેક જૈન સંકલ્પ કરે 31 માર્ચથી 8 એપ્રિલ મારું રસોડું બને આંબેલ ખાતું. પ્રણામ.